સુઈ ગયા બધા, આખું ઓડિયન્સ, બે જ જણ જાગે છે. કોણ? શ્રીપાળ અને ગુણમંજરી. શ્રીપાળ ઉભો થયો, એમ પાછા મજાકિયા છે, ઉભા થઈ ઓડિયન્સમાં જેટલા બેઠા હતા ને, કોકનો મુગટ લઈ લીધો, કોકના કુંડલ ખેંચી લીધા, કોકનું ઉપરનું કપડું કાઢી લીધું અને બધું ઢગલો કરીને સ્ટેજ ઉપર મૂકી દીધું. વીણા પૂરી, બહાર આવતા વાર તો લાગે ને, અડધા પોણા કલાક પછી જેવા બહાર આવે, ઓહો કપડા ક્યાં ગયા આપણા, આપણી માળા ક્યાં ગઈ, કુંડલ ક્યાં ગયા, મુગટ ક્યાં ગઈ. દોડ્યા, નાટક છૂટે ને તમે જેમ ચપ્પલ શોધવા દોડો, એમ આ બધા પોતપોતાના કપડા દાગીના શોધવા દોડ્યા. લોકોએ વધાવી દીધા, ગુણમંજરી સાથે લગ્ન થઈ ગયા. સભામાં બેઠા છે ને રાજદૂત આવ્યો, ક્યાંથી આવો? કંચનપુરથી. ક્યાં દેખા કુછ? હા દેખા ના, હમારે રાજા કી જો લડકી હૈ ઉસકા સ્વયંવર રચા હૈ, લેકિન અભી તક કોઈ ઉસ સ્વયંવર મેં માલા કા પરિધાન નહીં કરશે. કેટલું થાય? 300 યોજન થાય. ઓકે, વિમલેશ્વરને યાદ કર્યા, હાર તો પહેરી જ લીધો અને ઉડ્યા. શ્રીપાળ ઉડ્યા, 3 મિનિટમાં ક્યાં પહોંચી ગયા? કંચનપુર. તમારે ઉડવું હોય તો શું રાખવું પડે? હેલિકોપ્ટર. પાછું એ હેલિકોપ્ટરને રાખવા માટે શું રાખવું પડે? હેલીપેડ. એના કરતા એક હાર રાખી લો, માથાકૂટ નહીં કાય. હાર રાખી લો એટલે ક્યાં મળે? તનિષ્કમાં મળે કે ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી ત્યાં મળે? ક્યાં મળે બોલ? જો ઓલાને હાર મળ્યો, રાજાને રાણીને પાછો મળી ગયો ને, આ હારની આ તાકાત. આ હાર પહેર્યો ને ઉડ્યા. અને શ્રીપાળે નક્કી કર્યું કે આપણે તો કુબડા બની જવાનું, જેમ ગુણમંજરીને ત્યાં જતા કુબડા બન્યા. આનું નામ છે ત્રૈલોક્ય સુંદરી. સ્વયંવર રચાયો છે, મોટા મોટા રાજાઓ આવી ગયા છે, રાજકુમારો આવી ગયા છે, અને વચ્ચે આ બેઠી છે ત્રૈલોક્ય સુંદરી. અને શ્રીપાળે પણ કુબડાના રૂપમાં પ્રવેશ કર્યો. પાછો ઓલો આવી ગયો પ્યોન પટાવાળો, ચોકીદાર, હે તેરે જઈશે કો અંદર જાને નહીં મિલેગા, ચાલ બહાર ખડા રે. દામ કરે કામ હતું, અંદરથી એક દાગીનું કાઢીને આમ પકડાયું, વેલકમ વેલકમ ટુ અવર ઓડિટોરિયમ, અને ઘુસ્યો. ખાલી એક ત્રૈલોક્ય સુંદરીને શ્રીપાળ દેખાય છે, બાકી બધાને કોણ દેખાય? કુબડો. ઓલી તો ફિદા થઈ ગઈ, બસ નાખીશ તો આમના ગળામાં જ નાખીશ, પણ એમને એમ ન નખાય, બધા રાજાઓનો પરિચય કરાવવો પડે. એટલે એની સખીઓ આવે, એને લઈને નીકળે, આ પંચાલ દેશના રાજા છે, આ આટલા સુરવીર છે, પછી આગળ જાય આ કૌશામ્બી નરેશ છે, આ આટલા બલવાન છે, આનું આટલું પાયદળ, આનું હસ્તીદળ, આનું અશ્વદળ, આવું બધું વર્ણન કરે. અને ઓલી નક્કી જ કર્યું, જે છોકરીએ મનથી નક્કી જ કર્યું હોય કે શાદી કરૂંગી તો ઉસકે સાથ જેટલી મીટિંગ થાય ફોક કરી નાખે કે ના કરી નાખે. મા બાપ બચારા એમ સમજે કે એને આ નહીં ફાવ્યું હોય, હકીકતમાં ઓલીને બીજો ફાવી ગયો. બંને જણે નક્કી કરી નાખ્યું. તમને નહીં ખબર, મેં વચ્ચે પણ કીધું હતું, ગયાના ગયા વર્ષે એક સાધ્વીજીએ દીક્ષા લીધી બેંગ્લોર. જેમ નમ્રતાની વાત તમે સાંભળી ને, એમ આ પણ એક ગજબના સાધ્વીજી છે, અત્યારે પ્રાય ભીલડિયામાં છે. આ સાધ્વીજી ભગવંત ટોમબોય હતા, ટોમબોય. ક્યારે એણે પંજાબી તો પહેર્યા જ નતા, અરે જીન્સ પણ નહીં, હાફ પેન્ટ. રાજસ્થાનીની છોકરી થઈને એટલી મોડર્ન, અને મા બાપને એટલું ટેન્શન કે આ છોકરીને હાથ કોણ પકડશે. એમાં અચાનક એક ઘટના ઘટે છે, છોકરીના જીવનમાં પરિવર્તન આવ્યું. છોકરીએ નક્કી કર્યું હવે લગ્ન નથી કરવા. મા બાપ કે છે અમે તને દીક્ષા તો નહીં જ આપીએ. એક પછી એક છોકરો બતાવે છે, એક છોકરાને કહી દીધું કે મારે તો બીજાની સાથે અફેર છે, બોલો ભાઈ જાય નાઠો, બીજો આવ્યો, બીજાને કઈ બીજો પાઠ પઢાવ્યો, ત્રીજાને ત્રીજો, ઘણાને ફેલ કર્યા, એમાં એક માથાનો મળી ગયો. જે હોય તે હું તો પરણવાનો જ છું. પરણ્યો, સાંભળો, પરણ્યા પછી 10 વર્ષ આ બાઈએ બ્રહ્મચર્ય પાળ્યું છે.